હેલો ફ્રેન્ડ્સ, તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ત્યાર બાજુમાં બેલ આવશે, તેના પર ક્લિક કરવાથી અમારા આવનારા વિડીયોની માહિતી તમને એક નોટિફિકેશન બેલ દ્વારા મળતી રહેશે અને સવારે 8 વાગે અમારા ડેઇલી વિડીયોની તમને માહિતી મળશે. હેલો ફ્રેન્ડ્સ, આઈ હોપ કે તમે બધા મજામાં છો. હું પણ મજામાં છું. તો મિત્રો, આજે જોવાનું છે આપણે ભારતના 29 રાજ્યોમાંથી એક રાજ્ય કર્ણાટક રાજ્ય વિશેની માહિતી. તો મિત્રો, તમે અમારી ચેનલને પહેલી વખત જોતા હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બાજુમાં બેલ હશે તેના પર ક્લિક કરવાનું પણ ભૂલતા નહીં, જેથી કરીને અમે આવનારા વિડીયોની કે જે અમે નવા વિડીયો બનાવીને આવીએ તે તમારે નેક્સ્ટ ટાઈમ તમને પણ એક નોટિફિકેશન મળતી રહે. તો જોઈએ આજ કર્ણાટક રાજ્ય વિશેની માહિતી. 1 નંબર, સ્થાપના દિવસ. કર્ણાટકની સ્થાપના દિવસ ક્યારે હતી? 1 નવેમ્બર 1973. કર્ણાટકની લોકસભાની બેઠકો કેટલી છે? 28. રાજ્યસભાની 12. વિધાનસભાની 224 અને વિધાન પરિષદની 75. લોકસભાની બેઠકો 28, રાજ્યસભાની બેઠકો 12, વિધાનસભાની બેઠકો 224 અને વિધાન પરિષદની 75. 28, 12, 224 અને 75 ક્રમમાં યાદ રાખવાની. હાલના કર્ણાટકના રાજ્યપાલ કોણ છે? વજુભાઈ વાળા, જે ગુજરાતના છે, વજુભાઈ વાળા. કર્ણાટક રાજ્યના મુખ્યમંત્રી હાલના કોણ છે? ચિદમ્બરમૈયા, જે કોંગ્રેસ પક્ષના છે. કયા પક્ષના છે? કોંગ્રેસ પક્ષના છે. 6 નંબર, જિલ્લા. કર્ણાટકના કેટલા જિલ્લા છે? 30 જિલ્લા છે. કેટલા જિલ્લા છે? 30. સૌથી મોટો જિલ્લો કયો છે? ગુલબર્ગ. સૌથી મોટો જિલ્લો ગુલબર્ગ અને નાનો બેંગલુરુ. બેંગલુરુ સૌથી નાનો જિલ્લો છે. કર્ણાટક રાજ્યનું ક્ષેત્રફળ કેટલું છે? 191,791 ચોરસ કિલોમીટર. કર્ણાટક રાજ્યની મુખ્ય ભાષા. કર્ણાટક રાજ્યની મુખ્ય ભાષા કઈ છે? કંજાર. કન્નર સૌથી મુખ્ય ભાષા છે, કન્નર. 9 નંબર, વસ્તી. કર્ણાટકની વસ્તી 2011 પ્રમાણે કેટલી હતી? 6,10,95,297. જ્યારે પુરુષની વસ્તી કેટલી હતી? 3,09,66,657 અને સ્ત્રીની 3,01,28,640. વસ્તી ગીસા. 10 નંબર, વસ્તી ગીસા કર્ણાટકની કેટલી હતી? 319. વસ્તી વૃદ્ધિદર 2001 થી 2011 પ્રમાણે વસ્તી વૃદ્ધિદર કેટલો હતો કર્ણાટકનો? 16.1%. 12 નંબર, લિંગ પ્રમાણ. લિંગ પ્રમાણ કેટલો છે? 973. કેટલો છે? 973 કર્ણાટકનું. 13 નંબર, સાક્ષરતા દર 75.47%, જ્યારે પુરુષનું 82.5% અને સ્ત્રીનું 68.1%. કર્ણાટક રાજ્યના હાઈકોર્ટ અને રાજધાની કઈ છે? બેંગલુરુ. હાઈકોર્ટ અને રાજધાની કઈ છે? બેંગાલુરુ. કર્ણાટક રાજ્યનું ભૌગોલિક સ્થાન. કર્ણાટક રાજ્યનું ભૌગોલિક સ્થાન કેટલું છે? 11.30 ઉત્તર અક્ષાંશથી 18.30 ઉત્તર અક્ષાંશ અને 74.10 પૂર્વ રેખાંશથી 78.30 પૂર્વ રેખાંશની વચ્ચે તેમનું ભૌગોલિક સ્થાન આવેલું છે. કર્ણાટક રાજ્યના પડોશી રાજ્યો કેટલા છે? પડોશી રાજ્યો તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા, મહારાષ્ટ્ર, ગોવા અને કેરળ તેમના પડોશી રાજ્યો આવેલા છે. 17 નંબર, કર્ણાટકનું હવાઈ મથક ક્યાં આવેલું છે? બેંગાલુરુ, દેવનહલ્લી, બેલગાવ અને મેંગલોર તેમના મુખ્ય હવાઈ મથકો આવેલા છે. 18 નંબર, કર્ણાટકની મુખ્ય બંદરો ક્યાં ક્યાં છે? ન્યૂ મેંગલોર, ભૂતકલ, કારવાડા, બેલે કેટરી અને તાંદુર તેના મુખ્ય બંદરો છે. મુખ્ય નદીઓ કઈ કઈ છે તેલંગાણાની? રેવતી, સિમલા, લક્ષ્મણ તીર્થ, અંકારવતી, શરાવતી, કૃષ્ણ, ભીમા, હેમવતી અને કાવેરી અને બીજી ઘણી ઘરીખરી મુખ્ય નદીઓ પણ આવેલી છે. મુખ્ય પર્વત કયા કયા છે કર્ણાટકના? નીલગીરી સૌથી મોટો એક જ પર્વત છે, નીલગીરી બીજા પણ હશે. 21 નંબર, રાજ્ય પક્ષી. કર્ણાટકનું રાજ્ય પક્ષી કયું છે? ઇન્ડિયન રોલર. રાજ્ય પશુ કયું છે? સ્લેટ
લોરેન્સ સ્લેટ લોરેન્સ તેમનું રાજ્ય પશુ છે. રાજ્ય વૃક્ષ કયું છે? ચંદન. અને 24 નંબર, મુખ્ય લોકનૃત્ય કયા કયા છે? કર્ણાટકના મુખ્ય લોકનૃત્ય કયા કયા છે? વીરગાસે, નાગમંડલ, ફન્નીરીતા અને યક્ષગાન તેના મુખ્ય લોકનૃત્યો છે. 25 નંબર, મુખ્ય તહેવારો કયા કયા છે? મુખ્ય તહેવારો રામનવમી, જન્માષ્ટમી, ગણેશ ચતુર્થી, નાગપંચમી, કાંગા ઉત્સવ, ગોટા ચીનો મેળો, ઉગાદી અને દશેરા અને બીજા પણ ઘણા ખરા મુખ્ય તહેવારો આવેલા છે. 26 નંબર, જોવાલાયક સ્થળો. કર્ણાટકના જોવાલાયક સ્થળો કયા કયા છે? લાલબાગ, શ્રવણ, બેલગોલા, વેલુર, વૃંદાવન ગાર્ડન, શ્રીરંગપટ્ટનમ, હમ્પી સંગ્રહાલય, મૈસૂર નદી હિલ. અત્યારના મુખ્ય કર્ણાટકના જોવાલાયક સ્થળો છે. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, અને ન ગમ્યો હોય તો નીચે અવશ્ય કોમેન્ટ કરજો પ્લીઝ પ્લીઝ. અને તમારા સજેશન, કાંઈ પણ સજેશન હોય તો નીચે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય લખજો. સ્વચ્છ ભારત, જય હિન્દ.